પણ જોવા મળે છે ખાલી એટલું યાદ રાખવું છે બીજું વાત કરીએ જવાલી જવાલી શું છે તો કે કમ્પોઝિશન બિલોંગિંગ ટુ ધ સ્ફિયર ઓફ લાઇટ ક્લાસિકલ મ્યુઝિક લાઇટ ક્લાસિકલ મ્યુઝિક એટલે કે હળવું શાસ્ત્રીય મ્યુઝિક જે છે જોવા મળે છે કોની અંદર તો કે જવાલીની અંદર એ કોન્સર્ટની અંદર પણ ગાઈ શકાય છે ડાન્સ કોન્સર્ટની અંદર પણ ગાઈ શકાય છે જવાલી આર પોપ્યુલર બીકોઝ ઓફ ધ એટ્રેક્ટિવ મેલોડીઝ ઇન વિચ ધે આર કમ્પોઝ એનું મેલોડી એનો સંગીતનો રાગ જે છે એ ખૂબ જ સારો હોય છે આના વિરુદ્ધની અંદર જોઈએ તો પદ જે છે પદ પદા પદાશ જે છે અથવા પાદાસ અથવા તો પદ એને પદ તરીકે પણ ઓળખવામાં આવે છે તો પદ જે છે એ પોઈટરી તરીકે હોય છે એટલે કે કવિતાની સ્વરૂપે હોય છે જવાલી આર સોંગ સેન્સિયસ કોન્સર્ટની અંદર અને સ્પિરિટની અંદર ગાળવામાં આવે છે ઓકે ખ્યાલ આવ્યો પછી કયું છે તો કે પલ્લમ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ ઓફ ધ ક્રિએટિવ મ્યુઝિક ક્રિએટિવ મ્યુઝિકની એક બ્રાન્ચ છે ઇટ ઇઝ ઇન ધીસ બ્રાન્ચ ઓફ મનો ધર્મ ટ્વેન્ટી ફોર અંગીત ટ્વેન્ટી ફોર અંગીત આવેલા છે ધ મ્યુઝિશિયન હેઝ એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડિસ્પ્લે આ કલાના માધ્યમથી કઈ કલાના માધ્યમથી માધ્યમથી તો કે પલ્લવીના જે છે એ કલાકાર પોતાની કલાકૃતિ નવી કલાકૃતિ નવી અને સ્કિલ આવડે જે છે દર્શાવી શકે છે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ દર્શાવી શકે છે મતલબ કે આની અંદર સુધારો કરી શકે છે કલાકાર જે છે એ પોતાની રીતે ગીત ગાવા વાળો વ્યક્તિ પોતાની રીતે થોડા ઘણા સુધારા કરી શકે છે એટલે એની ક્રિએટિવિટી બહાર આવી શકે છે તો ટર્મ પલ્લવી ઇઝ કોઇન્ડ ફ્રોમ ધ ઇનિશિયલ સિલેબસ ઓફ ધ થ્રી વર્ડ્સ પલ્લવી કઈ રીતે આવ્યું છે તો કે પદમ કે જેનો શબ્દ થાય વર્ડ પછી લયમ લયનો મતલબ થાય કે સમય અને પછી વિના વિનાયાસમ વિનાયાસમ નો મતલબ શું થાય કે વેરીએસન અલગતા જે છે ધ વર્ડ ચુઝન ફોર અ પલ્લવી મે બી રિફર ટુ સંસ્કૃત ની અંદર સંસ્કૃત તમિલ તેલુગુ ની અંદર એનો ઉલ્લેખ જોવા મળે છે બરાબર એક રીતે જોઈએ તો થોટ દેવસર ઇઝ ઓલવેઝ પ્રિફર્ડ આ રીતના મ્યુઝિક નું નામ છે ખાલી એટલું યાદ રાખવાનું કમાઈચા જે છે કમાઈચા ઇઝ અ બોર્ડ બોર્ડ મતલબ શું એટલે કે બાણ અથવા તી આકાનું જે છે લ્યુટ પ્લેડ બાય મેગ્ન મેગ્નારીસ ઓફ વેસ્ટ રાજસ્થાન પશ્ચિમ રાજસ્થાનની અંદર જોવા મળે છે ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ વન ઓફ ધ પીસ લાકડાનું બનેલું એક ઇન્સ્ટ્રુમેન્ટ સાધન વાપરવામાં આવે છે ફેરિકલ ગોળ પ્રકારનો બાઉલ જે છે વાટકાનો ઉપયોગ કરવામાં આવે છે પછી લેધર ચામડાનો ને એનો ઉપયોગ છે લાકડાનો ને એ બધાનો ઉપયોગ કરવામાં આવે છે ચાર દોરી હોય છે સ્ટિંગ એટલે દોરી સબસીડરી વંશ જે છે અને કામૈચા જે છે સબ કોન્ટિનેન્ટ વેસ્ટર્ન એશિયા અને આફ્રિકા સાથે જોડાયેલું છે અમુક સ્કોલર લોકો એવું કહે છે કે આ જે છે વિશ્વનું જૂનામ જૂનું ઇન્સ્ટ્રુમેન્ટ જુનામ જૂનું સાધન છે બરાબર જેની સિવાય બીજી વાત કરીએ તો રાવણ હથો અથવા રાવણ રાવણ જે સાધન વાપરતો હતો રાવણ હથા તો એ પણ એક રીતનું સાધન જ છે કે જેમાં સ્ટ્રિંગ એટલે કે દોરા આવેલો હોય એને જે છે કહેવામાં આવે તારા આધારે બનાવેલું હોય બરાબર એ આપણે રાવણ બધું ડિટેલમાં સમજીશું પ્રશ્ન આમાંથી કેવો પૂછે કે નીચેનામાંથી માંથી કયું મ્યુઝિક છે બરાબર જીપીએસસી માટે આ એટલું બધું મહત્વનું છે ને આ બધું જે છે યુપીએસસી માટે મહત્વનું છે યુપીએસસી કલ્ચરમાં બધું પૂછે તો પ્રશ્ન નોટ મ્યુઝિક મ્યુઝિક ફોર્મ નીચેનામાંથી કયું છે કયું નથી બરાબર તો પાડા જવાલી પલ્લવીને કામેચા તો આની અંદર આન્સર શું આવશે સી આન્સર આવશે ચોથું કામૈચા જે છે એ મ્યુઝિક નું સ્વરૂપ નથી કેમ કારણ કે કામચા જે છે ને એ તો શું છે તો કે એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે લાકડામાંથી એમાંથી બનાવેલું રાજસ્થાન ની અંદર જોવા મળે છે ઓકે ખ્યાલ આવ્યો